ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્વાઇન ફ્લૂના કારણે બે વ્યક્તિઓના રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજ્યા છે અને એક પોઝિટિવ કેસ પણ નોંધાયો છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલ ગોકુળધામ સોસાયટીમાં વધુ સ્વાઇન ફ્લૂનો ભરડો ન થાય તે માટે નગરપાલિકાએ સાફસફાઈ અને ડીટીટી છંટકાવની ઝુંબેશ શરૂ કરી છે. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ફી નિદાન કેમ્પ તથા ઉકાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4 ડોક્ટરની ટીમ દ્વારા લોકોની તપાસ કરી જરૂરી દવાઓ તથા સ્વાઇન ફ્લૂ બાબતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેમાં 100થી વધુ લોકોએ જરૂરી દવાઓ તેમજ ઉકાળો આપવામાં આવ્યો હતો. અત્રે આજ રોજ વેરાવળના ગોકુલધામ સોસાયટીમાં એક શંકાસ્પદ સ્વાઇન ફ્લૂનો કેસ જણાતા અમે લોકો અહીં મેડિકલ કેમ્પ કર્યો હતો, જેની સાથે ઉકાળા કેન્દ્ર પણ રાખ્યું હતું અને એની અંદર સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો જણાતા દરેક દર્દીઓને તપાસ કર્યા હતા અને નિદાન કેમ્પમાં આશરે 90થી 100 જેટલા લોકોએ લાભ લીધો છે. અને સ્વાઇન ફ્લૂ વિશે તકેદારી રાખવા માટેના પગલાં વિશે અમે લોકોને સમજાવ્યા કે ભીડભાડવાળી જગ્યાથી દૂર રહેવું, મોઢા ઉપર માસ્ક બાંધીને રાખવું અને ઉકાળાનું સેવન જો સવાર સાંજ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે અને રોગથી બચી પણ શકાય છે એનાથી.